પાલમપુર તાલુકાના ચડોતરગઢથી ભટસણ સુધીના 21 કિલોમીટરના માર્ગ બન્યા બાદ તેનું દર 9 વર્ષે પેવરકામ કરવામાં આવતું હોય છે. જોકે આ માર્ગનું પેવરકામ 12 વર્ષ થયા હોવા છતાં પેવરકામ ન થતાં આ માર્ગ જર્જરિત બની ગયો હતો. ગઢ વિસ્તારના ભાજપના રાજકીય આગેવાનો અને પાલમપુર ધારાસભ્યોને આ માર્ગનું પેવરકામની માંગણી કરી હતી, જેને લઈ સરકારે 21 કિલોમીટરના માર્ગનું પેવરકામ મંજૂર કરતાં શનિવારે આ માર્ગનું પેવરકામ ચાલુ થતાં લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ચડોતરગઢથી ભાટસણ સુધીના 21 કિલોમીટર માર્ગમાં ગઢ 3 રસ્તાથી વિમળા વિદ્યાલય સુધીનો 1 કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં હતો અને વારંવાર અકસ્માત સર્જાતા હતા. જોકે આ માર્ગનું પેવરકામ મંજૂર થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ગઢથી ભાટસણ ગામ સુધીના માર્ગનું કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું છે. ત્યારબાદ ગઢથી ચડોતરનું પેવરકામ કરીને આ માર્ગનું કામ પૂર્ણ કરાશે, જેને આ વિસ્તારના લોકોએ સરકારનો આભાર માન્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગઢ ભાટસણ અને ચડોતર વચ્ચેનો જે રોડ હતો એ રોડની માંગ હતી. ગામના આગેવાનોએ, રાજકીય પક્ષના આગેવાનો પણ માંગણી કરી હતી. એમાં જે ગઢ ગામથી વિમળા વિદ્યાલય સુધીનો જે રસ્તો હતો ઘણો બધો ખરાબ હતો અને કેટલા પણ એક્સિડન્ટો પણ થયા છે અને છેલ્લા કેટલા લોકોથી માંગ હતી અને સરકાર દ્વારા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તેથી લોકોમાં એકદમ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.